અનોખી પહેલ વલસાડ જિલ્લામાં જોવા મળી। વેક્સિનેશનની કામગીરીમાં હવે રાત્રિ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનાથી લોકોનો આવકાર પણ મળી રહ્યો છે અને ઘરે ઘરે મહોલ્લામાં જઈને વેક્સિન અપાઈ રહી છે। વલસાડ જિલ્લાના શહેરોમાં તેમજ ધરમપુરને કપરાડાની નોકરી રોજગાર માટે બહાર ગામ જતા લોકો માટે સુવિધા વલસાડ જિલ્લાના ઉંડાણના ગ્રામ્ય વિસ્તારોમાંથી નોકરી રોજગાર માટે બહાર જતા આવતા લોકો રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા નાઇટ વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા બે દિવસમાં વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં 45+ 235 જેટલા લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે। વલસાડ જિલ્લાના 45+ વયજૂથનું વેક્સિનેશન ચાલી રહ્યું છે, પરંતુ તેમાં ધરમપુર અને કપરાડા તાલુકામાં વેક્સિનેશન ઓછું થઈ રહ્યું છે, જેમાં આ તાલુકાઓમાંથી નોકરી રોજગાર માટે બહાર ગામ જતા કારીગરોને વેક્સિનેશનનો લાભ ન મળતો, જેને લઈ રાત્રે કેમ્પ યોજી રહ્યા છે। વલસાડ જિલ્લામાં કારીગર વર્ગ સહિતની અન્ય નોકરી અને રોજગાર માટે વલસાડ, વાપી, ઉમરગામ, દમણ, સેલવાસ જેવા સંઘ પ્રદેશ સુધી ઔદ્યોગિક વસાહતો અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરવા માટે સવારથી જ નીકળી જાય છે। આ વ્યક્તિઓને વેક્સિનેશન મૂકવા માટે કલેક્ટર RR રાવલ સમક્ષ વાતને ધ્યાનમાં આવતા તેમણે આરોગ્ય વિભાગને સૂચના આપી હતી। આરોગ્ય વિભાગની ટીમે આવા લાભાર્થીઓ માટે ખાસ નાઇટ વેક્સિનેશનનું અભિયાન શરૂ કર્યું છે, જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 235 જેટલા ગ્રામ્ય લાભાર્થીઓને વેક્સિનેશન કર્યું છે। આરોગ્ય વિભાગના સર્વે બાદ ઘરે ઘરે જઈને કોરોના વેક્સિનેશન કરાવ્યું હતું। ખાસ કરીને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના ઉંડાણના ગામોમાં દિવસે ગ્રામજનો બહાર નોકરી અને રોજીરોટી માટે જતા હોવાનું સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું। હાલે 45+ વેક્સિનેશનમાં વધારો કરવા આરોગ્ય વિભાગે આ વિસ્તારોમાં નાઇટ વેક્સિનેશન કરાવી અનોખી પહેલ કરી છે। કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ। મારું નામ વેદ કિંજલ જે પાનેરિયા, આયુષ મેડિકલ ઓફિસર, PSC અબ્રામા। અમે લોકો એક અઠવાડિયાથી રાત્રિ વેક્સિનેશનનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ। જે લોકો સવારે નોકરી પર જતા હોય અને જેના મા બાપ ઘરે હોય પરંતુ બાળકો ના હોય, તેના કારણે લોકો સેન્ટર ઉપર આવી શકતા ન હતા। એના કારણે અમે લોકોએ અમારા સાહેબ લોકોના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ રાત્રિના જે સેશન ચાલુ કર્યા એમાં અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે। રોજના કમસે કમ 20-20 લોકોને અમે 20-22 લોકોને અમે લોકો વેક્સિનેશન આપી રહ્યા છે। તેમાં અમે અલગ અલગ વિસ્તારોમાં જઈને રાત્રિ સેશનો કરીએ છીએ અને રાત્રિ સેશનોમાં લોકો ભેગા થાય છે અને ત્યાં અમે વેક્સિનેશન એ જ સ્થળે આપીએ છીએ। એટલે લોકોનું જે 45 વર્ષથી ઉપરના જે લોકો હતા અને વેક્સિન લેવા માટે જે લોકો સ્થળ સુધી આવી નહોતા રહ્યા તે લોકો પણ વેક્સિન લેતા